फेविकॉल होय जे होय बराबर एनाथी चोटाड़ीने अहीं चोटाड़ी देवानुं छे, ज्यां पेज छे आपणे अहीं चोटाड़ी देवानुं छे बराबर। अहीं देखो जो छतरी पण बनावी छे, अहीं झंडो बराबर मंदिरे होय छे ने सरस, अने अहीं घर पण बनावी छे, अने अहीं होड़ी एटले नावडी ए पणनुं चित्र बनाव्युं छे। तो अहीं तमने मारी पासे केटलाक आवा ए छे न्यूज़पेपर, एमांथी कट करवानुं छे। आपणे दाखला तरीके न्यूज़पेपर छे एनी अंदर ग्रीन कलर आव्यो छे, आपणे शुं करीशुं ए जे ग्रीन कलर छे ने आपणे जे बनावाना होय एने कट करवानुं छे, एटले के आपणे फाड़वानुं छे, हाथथी फाड़वानुं छे, कसानो उपयोग करवानो नथी। अहींया गोल राउंड कट करी दो। અહીંયા મારી પાસે આટલું કટ થઈ ગયું, એ કેવું કટ થયું? ગોળ। તો આપણે એનું શું બનાવીશું? વૃક્ષ કેવું હોય? ગ્રીન કલરનું હોય બરાબર। તો અહીંયા હું મૂકી દઉં ગ્રીન કલરનું, અને પછી હું બ્રાઉન કલરની એટલે કે કઠ્ઠઈ કલરની દાંડી બનાવી દઉં અને અહીંયા લગાવી દઉં, તો શું થઈ જશે? આપણું વૃક્ષ બની જશે। બની ગયું ને વૃક્ષ, સરસ, મજા આવી। તો તમારે અહીંયા આપણું જે પેજ છે, ખાલી પેજ, ત્યાં તમારે પેપરનું કટિંગ કરીને તમારે લગાવવાનું છે। તો મારી પાસે મેં બ્રાઉન કલરનું એટલે કે કઠ્ઠે કલરનું મેં કટિંગ કર્યું છે। કેવું કટિંગ કર્યું છે? એમ ડુંગર ટાઈપ, આપણે ડુંગર હોય છે ને પહાડો, હા એવું કટિંગ કર્યું છે, એટલે હું અહીંયા લગાવી દઈશ। તમારે શું કરવાનું છે? બધાએ અવી નવી એટલે કે અલગ અલગ જે વસ્તુ છે એટલે કાગળ છે લેવાના છે, અને તમારે જે રીતે બનાવવું હોય એ રીતે તમારે બનાવવાનું છે। તમારે જે ચિત્ર તમને ફાવે એ રીતે કરવાનું છે। મેં અહીંયા લગાવી દીધું એટલે થઈ ગયું પહાડો બરાબર। તો પછી એ જ પેપર, જે આપણે પેપરો છે નકામા પેપર, એની અંદરથી જ મેં પીળા કલરનું ગોળ કટિંગ કર્યું છે હાથથી, એટલે આપણે અહીંયા મૂકીશ તો શું થઈ જશે? સૂરજ થઈ ગયું ને। શું કરીશું? અહીંયા હું એને લગાવી દઈશ એટલે આપણું થઈ જશે કુદરતી દ્રશ્ય જેવું થઈ જશે ને, દેખાય છે તમને બરાબર। પછી લઈશ હું એક ગ્રીન કલરનું
फरी गोर कटिंग करीश। मैं हाथी ज काप्यू छे, देखाय छे ने तमने? पछी शुं करीश, आ पेन पेपर माथी ज कट कर्यु छे मैं, हुं अहींया लगावुं छुं। અહીંયા મૂકી દઉં અને કઠ્ઠઈ કલરની પેપરમાંથી જ કટ કર્યો છે કલર પસંદ કરીને, તો હું અહીંયા એ દાંડી અહીંયા લગાવી દઉં। તો શું થયું? આ આપણું એક વૃક્ષ ઊભું થઈ ગયું ને, સરસ, બરાબર। તો એવી જ રીતે મેં આ કટ કર્યું છે, પેપરમાંથી જ કટ કર્યું છે, દીવા આકારનું મેં દીવા આકારનું કટ કર્યું છે, એને પણ હું લગાવી દઉં। તો કયું ચિત્ર બની જશે? સરસ, અહીંયા મેં કરી દીધી છે એની જે હોય છે ને, આપણે ડિબેટ બનાવીએ છીએ ને સર્ગે, એ હા એ રીતે મેં અહીંયા લગાવી દઉં। તો આપણું શું થઈ ગયું? દીવી એટલે કે દીવડો, દીવડો બની ગયો ને, સરસ। એવી રીતે મેં અહીંયા કટ કર્યું છે આ રીતે, તો શું બની જશે જોજો? અભી હું લગાવીશ તો કયો આકાર બની જશે, અહીંયા લગાવું, ફરી આ ત્રિકોણનું કટ કર્યું છે મેં પેપરમાંથી જ કટ કર્યું છે, તો કયો આકાર બની જશે જોજો? અભી કયો આકાર થઈ ગયો, શું દેખાય છે? સરસ, માછલી, મેં તમને સમજાવ્યું હતું ને, સરસ ખ્યાલ આવી ગયો। તો તમારે આ રીતે પેપરમાંથી કટ કરીને સરસ મજાના ચિત્રો એટલે કે ચિત્રો બનાવીને તમારે અહીંયા લગાડવાના છે, ગમે તે તમને આવડે। દાખલા તરીકે અહીંયા બતાવ્યું છે, જે ચિત્ર તમને આવડે એ તમારે અહીંયા લગાવવાના છે। હોડી છે, ઘર છે, બરાબર, અહીંયા કે છત્રી છે, ધજા છે, અહીંયા તમે કોઈ પણ વસ્તુ તમે કટ કરીને સરસ ચિત્ર બનતું હોય એ ચિત્ર તમારે હાથથી કાપીને એટલે લગાડવાનું છે। સમજણ પડી ગઈ? આશા રાખું કે તમને સમજણ પડી ગઈ હશે। અને શું કહેવાય? કોલાજ વર્ક એટલે કે કાગળ કામ તમારે આ કરીને સરસ હોમવર્કના ગ્રુપમાં મોકલી આપવાનું છે। થેન્ક યુ।